ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદ્ભુત બનશે. અમદાવાદ સુરતનો જે પ્રકાર વિકાસ થયો છે તેવો વિકાસ અંબાજીનો થશે તેવું અંબાજી મંદિરના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું. જગવિખ્યાત યાત્રાધામ અંબાજી સુરત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે. અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈ અંબાજી આસપાસનો વિસ્તાર આવી રહેલા પ્રોજેક્ટને લઈ સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાય છે. અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બર્નનવાલે અંબાજી મંદિર ખાતે મીડિયાને માહિતી આપી હતી. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર વિકાસ કરાવશે, જેમાં અન્ય કોરિડોરની માફક જયમાં કોરિડોર પણ અંબાજી ખાતે બનાવાશે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, તેને લઈ યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં લઈ લગભગ 2000 કરોડના પ્રોજેક્ટની તૈયારી થઈ રહી છે. અંદર અંબાજીનું મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ, રેલવે સ્ટેશન, તેની સાથે સાથે અંબાજીની ઘણી બધી વ્યવસ્થા, ગટર પાણી વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન બની ગયું છે, મંજૂરી હેઠળ છે. બની જાય ત્યારબાદ 6 ટીપીની કામગીરી પણ શરૂ કરાશે. ટીપી બનશે એટલે અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ પણ અંબાજી આજુબાજુના વિસ્તારમાં પણ થશે. મળતી માહિતી મુજબ યાત્રાધામ અંબાજીમાં 6 ટીપી સ્કીમનું આયોજન હાથ ધરાશે. શહેરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક શહેરોની પસંદગી કરવા માટે 15મા ફાઇનાન્સ કમિશન હેઠળ ન્યૂ સિટીઝ ઇનિશિએટિવ્સ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક ટુરિઝમની થીમ પર ગિફ્ટ સિટીને નોન મોટરાઇઝ ટ્રાન્સપોર્ટ તરીકે ડેવલપ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી 12 શહેરને ડેવલપ કરવા માટે વિવિધ રાજ્યો પાસેથી દરખાસ્ત માંગવામાં આવી રહી છે. દરખાસ્તમાં વિવિધ રાજ્યોએ 28 શહેરને ડેવલપ કરવા માટેની દરખાસ્ત મોકલી છે. 12 શહેરોની પસંદગી કરાશે. ગુજરાતને અંબાજી અને ગિફ્ટ સિટી એમ 2 શહેરોની દરખાસ્ત મોકલી છે. અંબાજી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યાત્રીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે એને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ 1000 કરોડના પ્રોજેક્ટ્સની તૈયારી કરી છે, જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર, ગબ્બર, રેલવે સ્ટેશન, એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ, ગટર, પાણી, એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે. જી, તો અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બની ગયું છે, અત્યારે મંજૂરી હેઠળ છે. એ બની જાય એના પછી ટીપીની પણ કામગીરી શરૂ કરવામાં આવશે, અને જ્યારે ટીપી સ્કીમ બનશે ત્યારે અંબાજી ગામમાં અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ અંબાજીની આજુબાજુના વિસ્તારોમાં પણ થશે. શિવરાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી.